દાહોદ ઝાયડસ હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજની વર્ષ 2018 પહેલી બેચની ફર્સ્ટ ગ્રેજ્યુએશન સેરેમનીનું આયોજન ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે થયું હતું. ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલની પ્રથમ બેચમાં કુલ 150 વિદ્યાર્થીમાંથી 147 વિદ્યાર્થીઓનું કોન્વોકેશન કરવામાં આવ્યું હતું. ઝાયડસ મેડિકલ કોલેજની આ સેરેમનીમાં હેલ્થ કમિશનરે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની મહેનત છે જેના કારણે આજે તેઓ આ ડિગ્રી મેળવી રહ્યા છે, અને આજથી તમે એક નોબલ પ્રોફેશન સાથે જોડાશો અને તમારે એનામાં ખાસ ટેકનોલોજી અને એમાં પણ AI અને રોબોટિક્સ ટેકનોલોજી સાથે અપડેટ રહેવું પડશે. ઝાયડસ ફાઉન્ડેશન ચેરમેન પંકજ પટેલે પોતાના વિડીયો સંદેશમાં કહ્યું હતું કે અમારો પ્રયાસ સારી સુવિધાઓ અને સગવડ સાથે સારું એજ્યુકેશનલ એન્વાયરમેન્ટ પૂરું પાડવાનો છે, અને સાથે સાથે સારા અને અનુભવી કુશળ પ્રોફેસરો કે જે તમારું સારું ઘડતર કરી શકે અને અદ્યતન ટેકનોલોજીયુક્ત શિક્ષણ આપી શકે. હું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આ પ્રસંગે ખૂબ ખૂબ આભાર માનું છું કે દાહોદ જેવા આદિવાસી જિલ્લામાં આ હોસ્પિટલ માટે પ્રેરણા આપી, જેના કારણે મને આ જિલ્લાના લોકોની સેવા કરવાની પણ તક મળી. આ પ્રસંગે મુખ્ય અતિથિ હેલ્થ કમિશનરે દાહોદ ઝાયડસ હોસ્પિટલ અને મેડિકલ કોલેજની મુલાકાત લીધી હતી, જ્યારે પ્રતાપસિંહ ચૌહાણ વાઇસ ચાન્સલર ગોવિંદ ગુરુ યુનિવર્સિટી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને કહ્યું હતું કે મેડિકલ સાયન્સમાં ભારતનું ક્લિનિકલ નું એજ્યુકેશન સૌથી સ્ટ્રોંગ છે અને ગુજરાતની સરકાર અને કેન્દ્રની સરકાર આરોગ્ય ક્ષેત્રે કટિબદ્ધ છે, એટલે દાહોદનો એસ્પિરેશનલ જિલ્લામાં સમાવેશ કરી તેને વિકાસની ગતિએ આગળ વધારવાનું કામ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. સમગ્ર કાર્યક્રમમાં ઝાયડસ ફાઉન્ડેશન ચેરમેન ડિરેક્ટર કીર્તિ પટેલ, દાહોદ ઝાયડસના CEO સંજય કુમાર, ડીન ત્રિપાઠી તેમજ તમામ HOD, વિદ્યાર્થીઓ અને વાલીઓની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી, જેના કારણે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. And so began the transformation journey at Dahod with Ziders Medical College and Hospital, ZMCH. In 2018, the district's first medical college, Ziders Medical College, was started. In less than 3 years, a new state-of-the-art hospital infrastructure came to be in the heart of Dahod. Today, this multi-speciality hospital serves more than 38 lakh residents. Over 2,000
आज 25 अप्रैल 2024 को हमारे कॉलेज में जो 2018 बैच के स्टूडेंट थे, जो जिनको हम लोग पायनियर बैच बोलते हैं, उनका पहला कॉलेज का फर्स्ट ग्रेजुएशन डे सेरेमनी हम लोगों ने हमारे कॉलेज कैंपस में सेलिब्रेट किया, जिसमें हम लोगों ने जो जो डिस्टिंग्विश या डिस्टिंक्शन जिन बच्चों को मिला था उनको गोल्ड मेडल और बाकी सर्टिफिकेट्स हमने उनको डिस्ट्रीब्यूट किए, एक एक को बुला करके। हर एक बच्चे अपने पेरेंट्स के साथ में आए थे। काफ़ी अच्छा रहा ये कार्यक्रम और एक काफ़ी सक्सेसफुल रहा यह कार्यक्रम। इन बच्चों ने अपना इंटर्नशिप भी कंप्लीट कर लिया है, अभी वो अपनी ज़िंदगी की नई शुरुआत करेंगे। थैंक यू सो मच। मैं हम कॉलेज की तरफ से उनको सबको ऑल द बेस्ट बोलता हूँ और उनकी शुभकामनाएं देता हूँ। थैंक यू सो मच। 2018 માં જ્યારે અમે અહીંયા આવ્યા હતા ત્યારે એક સપનું લઈને આવ્યા હતા, ડૉક્ટર બનવાનું, અને આજે અમારું એ સપનું પૂરું થાય છે. અમે લોકો આજે ડૉક્ટર બની ગયા. 5.5 વર્ષની કડી મહેનતથી, અમારા મા બાપના આશીર્વાદથી, એમના સાચા ગાઈડન્સથી અને આ ઝાયડસના સપોર્ટથી અમે લોકો આજે ડૉક્ટર બની ગયા છે. એના માટે અમે શ્રેય અમારા ડીન સરને અને અમારા સીઓ સરને આપવા માંગીએ છીએ, જેમને અમે હંમેશા ઇન્સ્પિરેશન બનીને ગાઈડલાઇન્સ આપી છે. એની સાથે અમે અમારા મા બાપને થેન્ક્સ કહેવા માંગીએ છીએ, જેમને અમે હંમેશા સપોર્ટ કર્યો છે. અમે જ્યારે અહીંયા દાહોદમાં આવ્યા ત્યારે દાહોદ એટલું નાનું શહેર ગણાતું હતું, જેમાં ભણતર બળતર ઘણું ઓછું હતું, પણ હવે જુઓ તો દાહોદનો વિકાસ ઘણો થઈ ગયો છે. ડોક્ટર હેલીશ, 2018 અમે લોકો અહીંયા ડૉક્ટર બનવા આવ્યા હતા. જ્યારથી અમે નાના હતા ત્યારથી અમને લોકોને અમે જોયું હતું કે ડૉક્ટર્સનું સોસાયટીમાં કેટલું રિસ્પેક્ટ હોય છે અને એ લોકોને કેટલું માન આપવામાં આવે છે અને કેટલું હેલ્પ કેટલું મદદગાર હોય છે આપણી સોસાયટીમાં. એટલે